वापस चलते हैं। अब वापस मुड़कर नहीं देखेंगे। Love you, Bhujji. ફિલ્મ કલ્કી 2898 ના ટીઝરમાં આઇકોનિક કાર બુઝીએ અત્યારે બધાનું ધ્યાન ખેંચ્યું છે અને આ કાર જેટલી સુંદર છે એટલું જ આ કારનું કામ પણ ટફ છે. આ બુઝીનું વજન 6 ટન છે. આ કારમાં 47 કિલોવોટની પાવરફુલ બેટરી છે. બુઝીમાં 4 નહીં પણ 3 ટાયર છે અને આ કાર માત્ર ને માત્ર ફિલ્મ માટે તૈયાર કરવામાં આવી છે. આ કારમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને આઇકોનિક કારની એન્ટ્રી અમદાવાદમાં થઈ છે. નમસ્કાર, હું છું પારુલ અને આપ જોયા છો ન્યૂઝ કેપિટલ. ફિલ્મ કલ્કી 2898 AD અત્યારે ચર્ચામાં છે અને ચર્ચામાં છે તેની કાર બુઝીના કારણે. તમે મારી પાછળ જે કાર જોઈ રહ્યા છો આ એ જ કાર છે કે જેણે અત્યારે જેની એન્ટ્રીએ અત્યારે હલચલ મચાવી દીધું છે. આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા અને અમિતાભ બચ્ચન તો અભિનય કરી રહ્યા છે પણ આ કાર બુઝી એ ઇમ્પોર્ટન્ટ રોલ કરવાની છે. આ ફિલ્મને 10માંથી 10 મળે કે નહીં પણ આ ફિલ્મમાં તેનો અત્યાર સુધી જે ઓવરઓલ એફર્ટ્સ કર્યો છે તેને 100માંથી 100 તો મળવા જ જોઈએ. આદિપુરુષ કે બીજી મૂવીઝ હોય છે જે VFX કે થર્ડ એસેસ યાની થી હેલ્પથી બનાવવામાં આવતી હોય છે પણ કલ્કીના મેકર્સે આ ફિલ્મમાં 40-50% વસ્તુ જાતે જ બનાવી છે. 50% રિયલ ઓબ્જેક્ટ અને 50% આવી ટેકનોલોજી, આ બંનેથી ફિલ્મનું આઉટપુટ ખૂબ જ સારું આવે છે જેના સીન પણ રિયલિસ્ટિક લાગે છે. આ કારને હેન્ડલ કરે છે બુઝી. બુઝી એ તેલુગુ શબ્દ છે જેનો મતલબ થાય છે ક્યુટ. આ જેટલી સુંદર અને નાની જેટલું સુંદર છે અને નાની છે એટલું જ તેનું કામ ટફ પણ છે. આ ફિલ્મમાં જેટલા પણ સ્ટન્ટ થયા છે તે કહેવામાં આવી રહ્યું છે કે આ કાર દ્વારા જ કરવામાં આવી રહ્યા છે. એવું નથી કે આ કાર ફક્ત ગ્રીન સ્ક્રીનમાં ચલાવવામાં આવી રહી છે. આ કાર અત્યારે તમે જે રીતે જોઈ શકો છો, તમે સીન જોયા છે એ રીતે આ કાર રોડ પર ચાલવામાં આવી રહી છે. અને એ સિવાય તમને વાત કરું તો આ કાર છે મહિન્દ્રા ઓટોમોબાઈલ દ્વારા ની મદદ દ્વારા પણ તૈયાર કરવામાં આવી છે. અને આ જે કાર છે એની વાત કરીએ તો આની જે ડિટેલિંગ છે એની વાત કરીએ તો આ ખૂબ જ ડીપલી તૈયાર કરવામાં આવ્યું છે. અને આ જે કાર છે એ મહિન્દ્રા ઓટોમોબાઈલ અને કલ્કીના દ્વારા મેકર્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને ખાસ ડીલ પણ આ બંને દ્વારા કરવામાં આવી છે કે તમને આ કાર છે એ ક્યાંય રસ્તા ઉપર જોવા મળશે નહીં. હવે વાત કરીએ તો આ ફિલ્મ છે 27 જૂને થિયેટરમાં આવી રહી છે. હવે જોવાનું રહ્યું કે આ ફિલ્મમાં જે પ્રભાસ એટલે કે જે ભૈરવ છે એ અને આ બુઝી છે એની જોડી કેવી લાગે છે. તો હવે 27 જૂને આપણે થિયેટરમાં જોઈશું અને આ ફિલ્મ કેવી લાગે છે તે પણ જાણીશું. ત્યાં સુધી નમસ્કાર.